નમસ્કાર. ચાલો બાળકો, આજે આપણે વાર્તા સાંભળીશું. વાર્તાનું નામ છે બે ગડા. એક નદી હતી, એ નદી કિનારે ગામ હતું. એક ગામમાં ઘણા બધા લોકો વસતા હતા. ચોમાસુની ઋતુ આવી એટલે ખૂબ જ વરસાદ આવવા લાગ્યો. હવે વરસાદ આવ્યો એટલે નદીમાં ખૂબ મોટું પૂર આવ્યું. આ નદીમાં પૂર આવ્યું એટલે બધું નદીનું પાણી હતું એ ગામમાં ઘૂસી ગયું. ગામમાં બધાના ઘરોમાં ઘૂસી જતા નદીમાંથી બધી વસ્તુઓ પાણીમાં તણાવા લાગી. એ વખતે બે ઘડા હતા ને, એ પણ પાણીમાં તણાવા લાગે. જ્યારે આ બંને ઘડા પાણીમાં તરતા હતા ત્યારે એમાં એક તાંબાનો ઘડો હતો અને એક માટીનો ઘડો હતો. તો પેલો તાંબાનો ઘડો માટીના ઘડાને જોઈ અને કહેવા લાગ્યો કે માટીના ઘડાને કહે કે તું મારી પાસે આવી જા, હું તને મિત્ર બચાવી લઉં. એટલે પેલો માટીનો ઘડો તો કહેવા લાગ્યો કે તે મને બચાવવાના પ્રયત્નો કરે છે પણ મારે તો તારી પાસે આવવું નથી. તે ઘણી બધી લાગણી બતાવી એ બદલ તારો ખૂબ ખૂબ આભાર, એમ કહી અને માટીનો ઘડો તો પાછો થોડું તરતો હતો. એટલામાં તો પાછો બોલ્યો કે જો હું તારી પાસે આવું તો તારું તો વજન વધારો અને તું મને અથડાય તો મારા માટીના ચૂરે ચૂરા નીકળી જાય. એટલે હું તારી પાસે આવું નહીં, પણ હમણાં થોડી વારમાં જ મારી માટી આ નદીના પાણીમાં પીગળી જશે અને મારું તો મૃત્યુ નજીક જ છે, એમ કહ્યું. એટલે પેલા તાંબાનો ઘડો કે એટલા માટે તો હું તને મિત્ર કહું છું કે તું મારી પાસે આવ અને હું તને બચાવી લઉં. પણ માટીનો ઘડો ગયો નહીં અને પેલા માટીના ઘડાએ તો તાંબાના ઘડાને કહી દીધું કે તું તારી રીતે તરતો તરતો જા, મારે તારી સાથે આવવું નથી. થોડી વાર થઈ એટલે તો પેલું પાણી હતું એ માટીને બધું અડ્યું, એટલે માટી હતી બધી શોષાઈ ગઈ, પાણી પી ગયું અને માટીનો ઘડો હતો એ નદીના પાણીમાં એમને એમ બેસી ગયો અને તાંબાનો ઘડો હતો એ તરતો તરતો દૂર નીકળી ગયો. તો બાળકો, આજે આપણે આ બે ગળાની વાર્તા કહી. તમે બધાએ વાર્તા સાંભળીને એ વાર્તાઓ તમારે ઘરમાં બધાને કહેવાની. કાલે હું તમને બીજી વાર્તા કહીશ. નમસ્કાર.